વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાલે આપણે બેક્ટેરિયામાં એટલે કે મોનેરામાં આપણે એના લક્ષણ જોઈ ગયા, અને એ મોનેરામાં પણ આપણે જે કોઈ બેક્ટેરિયાના પ્રકાર જોયા, આકારના આધારે, કોષોની સંખ્યાના આધારે, બરાબર છે, અને એની જે કોઈ જનીન વિશે જે કોઈ માહિતી મેળવી ગયા, એ નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે બધા જ ઉદાહરણ અને નામ જે છે એ બધી જ વસ્તુઓ યાદ રાખવાની રહેશે. હવે આજે આપણે આ મોનેરામાં જે આપણે પાર્ટ પાડીએ છે, બરાબર, એમાં એક બીજો પાર્ટ જે પડે છે આર્કિયા બેક્ટેરિયા, અથવા તો એમ કહો કે આર્કિયા ડોમાઇન. ખ્યાલ છે ને આપણને, વુઝે જે કોઈ પ્રકારની ડોમાઇન સૃષ્ટિ આપેલી હતી, ડોમાઇન એટલે ઉપસૃષ્ટિ, તો ત્રણ બેક્ટેરિયા ડોમાઇન, આર્કિયા ડોમાઇન અને યુ બેક્ટેરિયા ડોમાઇન. ડોમાઇન એટલે સૃષ્ટિ. તો એમાંથી જે આર્કિયા બેક્ટેરિયા જે છે, આ આર્કિયા બેક્ટેરિયા જે છે એના વિશે આજે આપણે જોવાના છે. આર્કિયા બેક્ટેરિયા પર જતા પહેલા હું તમને એક બહુ સરસ અને એકદમ મજાની વાત કહી દઉં. જ્યાં કોઈ ન ટકે ત્યાં આર્કિયા બેક્ટેરિયા ટકે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પછી ગરમ પાણીના ઝરા હોય જેનું ટેમ્પરેચર 80 સેન્ટીગ્રેડ જેટલું પણ થઈ જતું હોય, અથવા તો બરફ આચ્છાદિત પ્રદેશ હોય, અથવા તો પૃથ્વીના પેટાળમાં હોય, અથવા તો સમુદ્રના ઊંડાણમાં હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં વિપરીત કન્ડિશન આવે, એ વિપરીત કન્ડિશનમાં, વિપરીત પરિસ્થિતિમાં આર્કિયા બેક્ટેરિયા હોય. એટલે કે ક્યાં અસ્તિત્વ ધરાવે? વિપરીત પરિસ્થિતિમાં. અને આપણે ત્રણે ત્રણ વિપરીત પરિસ્થિતિ જોવાના પણ છે. દાખલા તરીકે બાયોગેસ, મિથેન વાયુનું ઉત્પાદન પ્રેરતા હોય તે પણ આર્કિયા બેક્ટેરિયા છે. થર્મો એસિડોફિલસ, ગરમ પાણીના ઝરામાં, બરાબર. હેલોફિલસ એટલે કે જ્યાં બહુ ક્ષારવાળી જગ્યા હોય, લવણોદ્ભિદ, બરાબર છે, ક્ષારપ્રિય હોય, તો એ વિસ્તાર જે છે ત્યાં પણ આર્કિયા બેક્ટેરિયા જે છે એ પ્રેઝન્ટ જોવામાં આવેલા હતા. એવું કહેવામાં આવે કે પૃથ્વી પર સૌથી આદિ પ્રકાર, સૌથી પહેલામાં પહેલા જો કોઈ હોય ને તો એ આર્કિયા બેક્ટેરિયા છે, બરાબર છે. કે ભાઈ એટલા માટે તો એનું બીજું નામ પણ છે આદિ બેક્ટેરિયા. શું કહેવામાં આવે? આદિ બેક્ટેરિયા. કારણ કે જ્યારે પણ ઉદ્વિકાસ થયો અને જે ઉદ્ભવ થયો, તો ત્યારે સૌ પ્રથમ જે અસ્તિત્વમાં આવેલા હતા એ કોણ હતા? આર્કિયા બેક્ટેરિયા. અને કેટલાક સંશોધન અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે ધ્રુવ પ્રદેશનો જે બરફ જે છે જે હંમેશા બરફ આચ્છાદિત પ્રદેશ રહેતા હોય, તો ત્યાં વૈજ્ઞાનિકોએ ત્યાંથી નમૂના લીધા, અને એ નમૂના લીધા બાદ જ્યારે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો એની અંદર હતા આર્કિયા બેક્ટેરિયા. જે બેક્ટેરિયા હતા તે, આ બેક્ટેરિયા 300 થી 400 વર્ષ જૂના હતા, બરાબર. જે કંઈક બેક્ટેરિયા જે છે જે સર્વાઈવ કરતા હતા ત્યાં, બરાબર, એ કેટલા વર્ષ જૂના હતા? 300 થી 400 વર્ષ જૂના હોવાનું મનાય છે. તો આ એટલે એના ઉપરથી એવું સાબિત થાય કે ભાઈ આ કયા બેક્ટેરિયા છે? આદિ બેક્ટેરિયા છે, બહુ વર્ષ પહેલાના છે, છતાંય આટલી બધા વાતાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ છે અને કોઈ પણ જાતનું નુકસાન ધરાવતા હોતા નથી, તો એનું કંઈક તો કારણ હશે ને. શા માટે આ બેક્ટેરિયા એવા છે કે જે વિપરીત પરિસ્થિતિમાં જીવતા હશે? તો આપણે જોઈ ગયા ને આગળના લેક્ચરમાં કે મોનેરા સૃષ્ટિના જે બેક્ટેરિયા જે છે એ સૌથી બહારની તરફનું આવરણ જે છે એ ખાલી જગ્યાનું બનેલું હોય. તો તમને ખ્યાલ પડશે ખાલી જગ્યામાં શું હોય. હું એક વખત કહી દઉં, મ્યુરેન અથવા તો ગ્લાયકોકેલિક્સનું આવરણ, બરાબર છે. તો આ ગ્લાયકોકેલિક્સનું આવરણ વત્તા કોષરસ પટલનું આવરણ, બરાબર છે, અને બીજી એક અંગિકા, કોષરસ સ્તર એટલે કે અંગિકા તો નહીં કહી શકું પણ એક આવરણ. આમ ત્રણ આવરણ જે છે એ ભેગા મળે છે, અને આ ત્રણે ત્રણ આવરણ ભેગા મળીને કેપ્સ્યુલ જેવી રચના બનાવે છે. હવે એમને કહેતા કેપ્સ્યુલ. કેપ્સ્યુલ એટલે શું એ કહી દઉં. ભાઈ આવા બેક્ટેરિયા હોય એની ફરતે આવેલું શિથિલ આવરણ હોય, મજબૂત કવચરૂપ આવરણ હોય, જેને રક્ષણાત્મક આવરણ તરીકે કાર્ય કરે. આ વિપરીત પરિસ્થિતિ હોય તો વિપરીત પરિસ્થિતિમાં એની સામે બચવા માટે આ જે છે આ કેપ્સ્યુલિત આવરણ છે, બરાબર. અથવા તો એમ કહીએ કે ભાઈ એની ફરતે આવેલું શિથિલ આવરણ જે છે, આ શિથિલ આવરણના કારણે આર્કિયા બેક્ટેરિયા જે છે, બરાબર, એ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે. આપણે આના પછી યુ બેક્ટેરિયા જોવાના છે, એમાં આકૃતિ સહિત અને બધા સ્તર સહિત આપણે એની સંરચના જોઈશું જ. એટલા માટે ફક્ત અત્યારે તમને ખાલી એનો ખ્યાલ આપું છું કે આર્કિયા બેક્ટેરિયા કેમ આવી વિપરીત પરિસ્થિતિમાં જીવતું હશે, શું હશે એમાં, બરાબર છે. તો ભાઈ એની
આ જે ત્રિસ્તરીય આવરણ જે છે, બરાબર છે, યુ બેક્ટેરિયામાં હોતું નથી, પાછું કોષિવલ આ ધરાવે છે. તો એ પેપ્ટિડો, આપણે એમ બોલીએ પેપ્ટિડો ગ્લાયકોકેલિક્સનું આવરણ અથવા તો બોલે છે પેપ્ટિડો ગ્લાયકેલનું આવરણ ધરાવે છે, બરાબર છે. આ પેપ્ટિડો ગ્લાયકેલનું આવરણ અથવા તો આપણે એમ કહીએ છીએ કે સામાન્ય મોનેરામાં આપણે જે બેક્ટેરિયા ગયા તેમાં આપણે એવું બોલે કે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હતી, પરંતુ આ જે છે એ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, તો કોનું બનેલું હશે કે જે આટલું રક્ષણાત્મક આવરણ ધરાવે છે? તો એ પોલીસેકેરાઇડ અને જટિલ પોલીપેપ્ટાઇડ્સનું બનેલું હોય છે. જોજો અહીંયા ભેદ પડી જાય છે. પેલા બેક્ટેરિયા હતા જે વિપરીત પરિસ્થિતિ મોનેરા, ભાઈ મોનેરામાં પણ ઘણા બધા બેક્ટેરિયા છે ને, આર્કિડિયા બેક્ટેરિયા છે, યુ બેક્ટેરિયા છે, કેટલાક એવા બેક્ટેરિયા પણ છે જે કોષ દિવાલ ધરાવે છે, પણ એ કોની બનેલી હોય? ખાલી જગ્યાની બનેલી હોય છે, બરાબર છે. આપણે શીખી ગયા છે પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે, એવા બેક્ટેરિયા છે કે જેની કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે. આ એવો છે કે જેની દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, તો કોની બનેલી છે? કે ભાઈ જટિલ પ્રકારના પોલીસેકેરાઇડ અથવા તો અને જટિલ પોલીપેપ્ટાઇડની બનેલી હોય છે. પોલીસેકેરાઇડ એટલે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલીસેકેરાઇડ, શર્કરાનું જટિલ સ્વરૂપ, એ આગળ જતા પોલીસેકેરાઇડ બને. પોલીપેપ્ટાઇડ, પેપ્ટાઇડ કોને? તો પ્રોટીનની શૃંખલા, એમિનો એસિડ. તો આખી સળંગ રચના બનાવે પ્રોટીનની, તો એને બોલવામાં આવે છે જટિલ સ્વરૂપ, પોલીપેપ્ટાઇડ કહેવામાં આવે છે. ઓકે, તો તમને ખ્યાલ પડી ગયો હા કે ભાઈ એની વિપરીત પરિસ્થિતિમાં જીવવા માટેનું કારણ શું છે? તો એની ફરતે આવેલું શિથિલ આવરણ, બરાબર, ત્રિસ્તરીય આવરણ. તો આ શિથિલ આવરણ જે છે કોનું બનેલું હોય? તો પોલીસેકેરાઇડ અને જટિલ પોલીપેપ્ટાઇડ્સની બનેલી હોય, જેના કારણે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટકવા માટે અનુકૂળતા પ્રાપ્ત કરે છે અથવા તો ટકી શકે છે. ઓકે, ચાલો. તો આર્કિયા બેક્ટેરિયા ઉદ્વિકાસ પ્રમાણે પ્રથમ ઉદ્ભવ થયો. આર્કીનો મિનિંગ જ થાય છે વિપરીત પરિસ્થિતિ, બરાબર, એવો એનો મિનિંગ થાય છે. શું થાય છે? વિપરીત પરિસ્થિતિ અથવા તો બહુ જટિલ પરિસ્થિતિ હોય કે જ્યાં કોઈ નહીં ટકી શકતું હોય ત્યાં ટકી જતા હોય. તો ઉદ્વિકાસ પ્રમાણે પ્રથમ ઉદ્ભવ કોનો થયો? આર્કિયા બેક્ટેરિયાનો. જૂનામાં જૂના જીવંત જીવાશ્મ, બરાબર છે, બેક્ટેરિયા છે, જીવન સ્વરૂપ તો છે જ. હા, જીવાશ્મ કેમ કીધું? જીવ આપણે અશ્મિ કહીએ ને, હા, તો આ જ રીતે જીવાશ્મ છે. ભાઈ મરી તો ગયા નથી, જીવે છે, અસ્તિત્વ તો ધરાવે છે. તો જૂનામાં જૂના કીધું તમને કે ભાઈ જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો 200 થી 300 વર્ષ જૂના બેક્ટેરિયા હતા. મોટાભાગના અવૈકલ્પિક અજારક, એટલે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે આ જે છે અવૈકલ્પિક, એની પાસે વિકલ્પ નથી. સાનો વિકલ્પ નથી? અજારક. અજારક એટલે શું? ઓક્સિજનની ગેરહાજરીમાં. એટલે એને શું કરવું પડે, કેવી રીતના રહેવું પડે, શ્વસન કઈ રીતના કરવું પડશે? તો ઓક્સિજનની ગેરહાજરીમાં એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આ બધા જ કેવા છે? અજારક. કેવા? અવૈકલ્પિક અજારક. આ મોસ્ટ આઈએમપી આર્કિયા બેક્ટેરિયા કેવા છે? અવૈકલ્પિક અજારક છે. ચાલો આ પાછા જઈએ, કોષ દિવાલ તરફ આપણે પ્રયાણ કરીએ. કોષ દિવાલ કોની બનેલી? તો પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, કારણ કે આગળ આપણે એવું બોલી ગયા કે ભાઈ કોની બનેલી હોય? પેપ્ટિડો ગ્લાયકેનની. તો ભાઈ બેક્ટેરિયા બધા કઈ સરખી ટાઈપના નથી, આપણે એને અલગ પાર્ટમાં પાડીએ જ છે ને. તો આ આર્કિયા બેક્ટેરિયા એવા છે કે જે વિપરીત પરિસ્થિતિમાં જીવે છે. તો તે કોઈ દિવાલ પણ એવી સારી એવી જટિલ જ દર્શાવતા હશે તો જ જીવી શકે ને. તો કોની બનેલી હોય? તો એમ જનરલી બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય, પરંતુ આ વિશિષ્ટ છે. તો આની દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી નથી, તો કોની બનેલી હોય? તો એના માટે શબ્દ છે જટિલ પોલીસેકેરાઇડ અને જટિલ પોલીપેપ્ટાઇડની. ચાલો ત્યારબાદ જોઈએ કોષરસપટલ. કોષરસપટલ કોનું બનેલું? તો લિપોપ્રોટીનનું બનેલું નથી. આગળ આપણે એની ચર્ચા કરી ગયા. કોષરસપટલનું જે આવરણ જે છે લિપિડ પ્લસ પ્રોટીનનું બનેલું હોય છે. ગોળાકાર ભાગ એ લિપિડ અને જે પછીનો ભાગ જે છે તંતુ પૂંછડીમાં એ ભાગ એ પ્રોટીનનો. મનુષ્યમાં પણ એ પ્રકારનું લિપોપ્રોટીનનું જ બનેલું હોય. તો આર્કિડિયા બેક્ટેરિયામાં લિપોપ્રોટીનનું બનેલું હોતું નથી, પરંતુ આ કોષરસપટલ ખૂબ જટિલ હોય છે. એટલે કે ભાઈ આ એક પરિસ્થિતિ થઈ ને એ વિપરીત પરિસ્થિતિમાં જીવે છે, તો એની સંરચના પણ કેવી હશે? જટિલ જ હશે. તો કોષરસપટલ પણ ખૂબ જટિલ હોય છે.
અને શું ધરાવે છે, કેમ જટિલ છે? તો વધુ શૃંખલાયુક્ત લિપિડ સમૂહ ધરાવે છે. સમજાઈ ગયું? હા, કારણ કે આ કોષરસ પટલ જે છે એમાં લિપો પ્રોટીન નહીં, લિપિડ અને પ્રોટીનનું નથી બનેલું, બરાબર? લિપિડ પ્લસ પ્રોટીનનું નહીં, પરંતુ વધુ શૃંખલાયુક્ત લિપિડ સમૂહ ધરાવતા હોય છે. એટલે એમાં મેક્સિમમ મોટામાં મોટી શૃંખલા ધરાવતા હોય તેવા શું આવેલા હોય છે? લિપિડ આવેલા હોય છે. ત્યારબાદ વિપરીત પર્યાવરણમાં જોવા મળે છે. સામાં જોવા મળે છે? વિપરીત પર્યાવરણમાં. એટલે તમને કીધું તેમ, બરાબર, કે ભાઈ એવી કન્ડિશન હોય કે તેમાં જોવા મળે છે. આપણે ત્રણ કન્ડિશન વિશે વિચાર કરીએ અને એ એમસીક્યુમાં પૂછાય જ છે તમને, એટલા માટે આપણે એ વસ્તુ યાદ જ રાખવાની છે. ઉપર મેં લખેલું છે આઈએમપી, તમારે પણ એને સ્ટાર આપીને લખી દેવાનું, દીકરાઓ યાદ જ રાખવાનું છે, કારણ કે આ વારે ઘડી વારે એમસીક્યુમાં પૂછાય છે. પહેલું, મિથેનોજેન્સ. મિથેનોજેન્સ એટલે શું? તો ભાઈ મિથેનનું ઉત્પાદન કરતા હોય, બરાબર, તો એને મિથેનોજેન્સ કહેવામાં આવે, બરાબર. તો મિથેન બાયોગેસ વાયુ આપણને ખ્યાલ જ છે ને, બાયોગેસમાં શું ઉત્પન્ન થાય, કયો વાયુ મુખ્ય હોય? મિથેન હોય. તો મિથેન જે છે, બરાબર છે, તો મિથેનનું ઉત્પાદન પ્રેરતા હોય તો તેને મિથેનોજેન્સ કહેવામાં આવે. તો આ બેક્ટેરિયા શું કરતા હશે? મિથેનનું ઉત્પાદન કરતા હશે. કાદવ જે કિચડ જે છે, બરાબર છે, હ્યુમસ જે છે, એમાંથી CO2નું રૂપાંતરણ સામા કરે છે? મિથેનમાં કરે છે. આપણને ખ્યાલ જ છે કે પશુ જે પ્રાણીઓ જે છે એ પ્રાણીઓના મળમૂત્ર જે છે, બરાબર, એને એક ખાડામાં, તેમજ વનસ્પતિના લીલા પડવાશ હોય તો એને એક ખાડામાં રાખીને સતત કોહવાટ અનુભવવામાં આવે છે. અને આ કોહવાટ ઉત્પન્ન થાય, આ કોહવાટના કારણે આઠવણની પ્રક્રિયા થાય, અને આ આઠવણની પ્રક્રિયાથી CO2નું રૂપાંતરણ સામા થતું હોય છે? મિથેનમાં થતું હોય છે. સામા થાય છે? CH4 મિથેનમાં થાય છે. ઓકે, તો મિથેન ઉત્પન્ન કરતા હોય તેવા બેક્ટેરિયાનું નામ અહીંયા આપેલું છે, મિથેનો બેક્ટેરિયમ, મિથેનો કોકસ, મિથેનો માઇક્રોબિયમ. કોકસ એટલે કયો આકાર? કાલે આપણે આકાર જોઈ ગયા ને, ગોળાકાર. ઓકે, ચાલો ત્યારબાદ, તો ગાયના ગોબરમાંથી એ કાર્બનિક પદાર્થ હોય, એ કાર્બનિક પદાર્થના આઠવણની પ્રક્રિયાથી શું જોવા મળે? મિથેન જોવા મળે. તો આ મિથેન ક્યાં રહેલા, આ પ્રકારના બેક્ટેરિયા ક્યાં રહેલા હશે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે, ઢોરના આમાશયમાં, આંતરડામાં, બરાબર છે. તો એના આંતરડામાં કેવા બેક્ટેરિયા રહેલા હોય? મિથેનોજન્સ. એટલે શું કરશે? એ સેલ્યુલોઝનું પાચન કરી શકે, બરાબર છે, એ પ્રકારના બેક્ટેરિયા હોય. કયા બેક્ટેરિયા? મિથેનોજેન્સ. ક્યાં જોવા મળશે? ઢોરના આમાશયમાં. એટલે તો ઢોર જ્યારે ખોરાકનું, સેલ્યુલોઝનું પાચન થાય છે અને પછી મળ સ્વરૂપનો નિકાલ કરે છે, તો છાણમાં શું રહેલું હોય છે? આ પ્રકારના બેક્ટેરિયા, જે શું ઉત્પન્ન કરાવશે? મિથેન વાયુ ઉત્પન્ન કરાવશે. સમજણ પડી ગઈ? હા, ચાલો આગળ જઈએ. હેલોફિલસ. હેલોફિલસ જો, હેલો એટલે ક્ષાર. એટલે શું? હેલોસ્ફિલસ એટલે ભાઈ ક્ષારપ્રિય. ઘણી ઘણી જગ્યા એવી હોય છે, બરાબર છે, જમીનનો ભાગ એવો હોય કે ક્ષારયુક્ત હોય, મીઠાનું પ્રમાણ બહુ વધારે હોય. તો એવી જગ્યાએ કોઈ વનસ્પતિ પણ થઈ શકતી હોતી નથી, કે કોઈ પ્રાણી જે છે એ પણ અસ્તિત્વ ધરાવતું હોતું નથી, તો ત્યાં પણ આ બેક્ટેરિયા થાય. કેટલાક પ્રદેશો એવા પણ છે કે જ્યાં આ ક્ષારના કારણે એ જગ્યા ઉપર અને કેટલાક દરિયાઓમાં આ ક્ષારની શિલાઓ બને છે. ક્ષાર એટલે કે ભાઈ બરફના ટુકડાઓ, ગ્લેશિયર્સ રચે, એ વસ્તુ બરાબર છે, પરંતુ ક્ષારતાનું પ્રમાણ એટલું બધું છે કે આ ક્ષારો એકઠા થઈને ક્ષારનો પર્વત રચે છે, અથવા તો એમ કહી દો કે ક્ષાર જે છે એની શિલાઓ રચે છે, બરાબર. તો એટલી બધી ક્ષારતાવાળી જગ્યા પર પણ આ હેલો એટલે કે આર્કિયા બેક્ટેરિયા જોવા મળે છે. એટલે કહે છે હેલોફિલસ ક્ષારપ્રિય. તો ક્ષારવાળા પ્રદેશમાં જોવા મળે. જાંબલી રંગના પટલ વડે ઘેરાયેલા હોય. ચાલો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હા, કે ભાઈ એ રંજક દ્રવ્ય ધરાવે છે. કયું? જાંબલી રંગનું. તેની ફરતે જાંબલી રંગના પટલ વડે ઘેરાયેલા હોય જે પ્રકાશ સંશ્લેષી છે. એટલે આ રંજક દ્રવ્ય જાંબલી રંગનું પ્રકાશ સંશ્લેષણ કરે, એટલે આ બેક્ટેરિયા પોષણની દ્રષ્ટિએ કેવા હોય? બોલો જોઈએ, સ્વાવલંબી કે પરાવલંબી? સ્વાવલંબી. અને ઇંગ્લિશમાં પૂછું તો ઓટોટ્રોપિક કે હિટરોટ્રોપિક? તો શું બોલીએ આપણે? ઓટોટ્રોપિક. કારણ કે શું કર્યું છે? જો ને, પ્રકાશ સંશ્લેષી છે. એટલે કઈ પ્રક્રિયા કરશે? પ્રકાશ સંશ્લેષણ. હા, કે શું કરે છે? ક્ષારવાળા પ્રદેશમાં,
જાંબલી રંગના પટલ વડે ઘેરાયેલા હોય અને પ્રકાશ સંશ્લેષિત છે. ચલો હવે ત્રીજો જોઈએ આપણે. ત્રીજો જે પ્રકાર જે છે એને બોલે છે થર્મો એસિડોફિલસ ફાઇલ્સ, એટલે શું? ગરમ પાણીના જરા, બરાબર. આપણે પૃથ્વી પર એવા કેટલાક પ્રદેશો છે, એવી જગ્યાઓ છે કે જ્યાં બરફવાળું વાતાવરણ હોવા છતાં પણ ત્યાં ગરમ પાણીના જરાઓ જે છે એ કુદરતી રીતે જ ત્યાંથી જરણ પામતા હોય છે અથવા તો જોવા મળે છે, બરાબર. તો એવા ગરમ પાણીના જે જરાઓ જે છે, ગરમ પાણીના કુંડ જે છે, બરાબર, અજરણાઓ જે છે, તો ત્યાં પણ બેક્ટેરિયા જોવા મળે છે. તો 80°C તાપમાન ધરાવતી જગ્યાએ પણ આ જે આર્કિયા બેક્ટેરિયા જે છે થર્મો એસિડોફિલસ ટાઈપના જે છે તે ત્યાં જોવા મળે છે. અને જે ગરમ હોય સ્વાભાવિક રીતે એમાં એસિડનું માધ્યમ વધારે હોય, તો માધ્યમ કેવું હોવાનું હતું? એસિડિક. અને તેની પીએચ કેટલી છે? 2. જો 2 છે એટલે તમે વિચારી શકો કેટલું એસિડિક હશે. ઓકે, ચાલો. તો ગરમ સલ્ફરના જરણમાં આપણે પાછળ સલ્ફર ચક્ર શીખવાના છે. સલ્ફર જે છે ક્યાંથી પ્રાપ્ત થાય? તો ખડકો જે છે, બરાબર છે, પર્વતના ઢોળાવ ઉપર જે ખડકો રહેલા હોય એ ખડકો જે છે, ખડકો ચોમાસામાં અથવા તો વરસાદના કારણે ખડકો ધોવાય અને એની અંદરથી શું જમા થાય છે, સલ્ફર આપણને પ્રાપ્ત કરી શકીએ છીએ. અથવા તો કહીએ કે ગરમ સલ્ફરના ઝરણમાં એટલે ગરમ પાણીના જે ઝરણા જે છે, બરાબર, તો તેમાં કોનું પ્રમાણ વધારે રહેલું હોય? સલ્ફરનું. તો ગરમ સલ્ફરના ઝરણમાં તાપમાન 100°C તાપમાને પણ આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળતા હોય છે. ખ્યાલ પડી ગયો? હા. તો ગરમ સલ્ફરના જે ઝરણા જે છે જેનું તાપમાન કેટલું રહેતું હોય છે? 100°C તાપમાન રહેતું હોય છે, તો ત્યાં પણ થર્મિડોસિડફલ્સ નામના બેક્ટેરિયા એટલે કે આર્કિયા બેક્ટેરિયા જોવા મળે છે. હિમાલયના વિસ્તારોમાં, બરાબર, આ બધા ક્યાં આવેલા છે આવા જરાઓ? તો હિમાલયના વિસ્તારમાં. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, હિમાલયના વિસ્તારમાં બરફ આચ્છાદિત પ્રદેશ હોય અને ત્યાં ગરમ પાણીના જરા, બરાબર, એક નવા પમણાવે અથવા તો અચરજ ઊભું કરે એવી જૈવ વિવિધતા. તો આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે બારોફિલિક પ્રોકેરિયોટિક્સ જે છે એ ઊંડા દરિયાઈ વસવાટમાં ઉચ્ચ દબાણમાં પણ વૃદ્ધિ પામે છે. તમે કદાચ એવું સાંભળ્યું હશે કે જેમ જેમ આપણે ઊંડાઈમાં જતા જઈએ ને તેમ તેમ સજીવ જીવન જે છે એ જોવા મળતું હોતું નથી. પછી એ પાણી હોય કે જમીનની ડેપ્થ હોય, તો કારણ કે પાણીની ડેપ્થમાં જઈએ, ઊંડાણમાં જઈએ તો સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચી શકે નહીં, તો પ્રકાશ સંશ્લેષણ એ પ્રક્રિયા થાય નહીં, તો એને ખોરાક પણ પ્રાપ્ત ના થાય. એટલે વનસ્પતિ માટે તો એ અસમર્થ જ છે, પણ જે પ્રાણીઓ જે વસતા હોય બહુ ઊંડાણમાં, બરાબર છે, તો ત્યાં પણ એને પોષણ માટે કોઈ ખોરાક મળતો હોતો નથી, કે એવું કોઈ ચક્રિયકરણની પ્રક્રિયા પણ નથી ચાલતું કે તેના દ્વારા એને ખોરાક મળી શકે. આથી જેમ જેમ આપણે ઊંડાઈમાં જઈએ ને તેમ તેમ સજીવ જીવન જે છે, બરાબર છે, તો એમાં વસવાટ થતો હોતો નથી. તો આ આવા બેક્ટેરિયા છે કયા? બારોફિલિક પ્રોકેરિયાટિક્સ, બરાબર. તે ઊંડાઈ દરિયાઈ વસવાટમાં પણ ઉચ્ચ દબાણમાં પણ શું કરે છે? વૃદ્ધિ પામતા હોય છે. ઓકે, તો આ થયું આર્કિરિયા બેક્ટેરિયા. આર્કિરિયા બેક્ટેરિયામાં આપણે 3 ટાઈપના કેસીસ જોયા. આદિ બેક્ટેરિયા છે, બરાબર છે, વિપરીત કન્ડિશનમાં થાય છે. એમાં પહેલું જોયું મિથેનોજેન્સ, મિથેન ઉત્પાદન કરતા હોય, બાયોગેસના નિર્માણ માટે જરૂરી છે, ઢોરના આમાશયમાં જોવા મળે છે. સેકન્ડ આપણે જોયું ભાઈ હેલોફિલસ. હેલોફિલસ એટલે શું? તો જ્યાં વધુ ક્ષાર પ્રિય હોય, બરાબર, વધુ ક્ષારતા જોવા મળે તો તે જગ્યાએ પણ આ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. અને ત્રીજો પ્રકાર થર્મોએસિડોફિલસ. થર્મોએસિડોફિલસ એટલે શું? કે એવી જગ્યા છે કે જ્યાં ગરમ પાણીના જરા જોવા મળતા હોય, બરાબર છે, અને તાપમાન 100°C તાપમાન, એસિડિક માધ્યમ, પીએચ 2 સુધીની રહેતી હોય, તો એવી જગ્યાએ પણ આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ અસ્તિત્વ ધરાવતા હોય છે. ઓકે, ખ્યાલ પડી ગયો? તો આર્કિરિયા બેક્ટેરિયાથી પરિચિત થઈ ગયા તમે, હા, કે વિપરીત કન્ડિશનમાં અને કઈ કઈ વિપરીત કન્ડિશન, તો આપણે એના વિશે જોઈ ગયા. હવે આપણે આગળના જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે એક ટોપિક જોયો હતો એમાં આપણે વારે વારે કશા શબ્દ વાપરતા હતા, બરાબર. તો હું તમને કશા વિશે કહું. કશા શું છે? કદાચ તમે આગળના ધોરણમાં થોડું ઘણું ભણી પણ ગયા જ હશો, છતાં આ કશામાંથી ડાયરેક્ટ સવાલ પૂછાય છે, એટલા માટે આ કશા વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે કશા શું છે. તો આપણે એમ કીધું કે ભાઈ ચલિત હોય, પ્રચલન કરે, હલન ચલન કરે, તેની ચલિતતા માટે કોણ જવાબદાર હોય? કશા, બરાબર. તો કશા શું છે? તો લાંબા પાતળા તંતુ, ચાબુક જેવી રચના ધરાવતી હોય અને ઓછી સંખ્યામાં 2 કે 3, તો એને કશા કહેવામાં આવે છે.
અને આ કશા શાની બનેલી હોય તો ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી હોય છે. મોસ્ટ ટાઈમ પે કશા કોની બનેલી હોય ફ્લેજેલિન. આ ફ્લેજેલિન જે છે એક પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન છે. કેવું છે? સંકોચનશીલ પ્રોટીન એટલે કોઈ પણ જગ્યાએથી ફ્લેક્સિબલ થશે, એટલે કોઈ પણ જગ્યાએથી પસાર થઈ શકશે અને સતત પોતાના આકારમાં પણ શું લાવે છે, ફેરફાર લાવી શકે છે. એ આપણે યુગ્લિનોઇડ્સમાં પાછા શીખવાના છે. ડાયનોફ્લેજેલસમાં પણ કશા વિશે શીખીશું. છતાંય કે ભાઈ બેક્ટેરિયા જે છે કશા ધરાવે છે, તો કશા કોના માટે જવાબદાર છે? ભાઈ એના ચલિતતા માટે જવાબદાર છે. પ્રચલન કરી શકે, હલનચલન કરી શકે. કશા કોની બનેલી છે? ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી હોય. કશા લાંબી છે, પાતળી છે, તંતુ જેવી, અને એની સંખ્યા હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. કેવા પ્રકારનું પ્રોટીન છે? તો કશા એટલે કે ફ્લેજેલિન જે છે સંકોચનશીલ પ્રકારનું પ્રોટીન છે, ફ્લેક્સિબિલિટી દર્શાવતું હોય છે. તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બેક્ટેરિયા છે અને એ તંતુ જેવી નીકળેલી જે છે એ કશા છે. તો કશા વિશે ખબર પડી હશે. હા ચલો નેક્સ્ટ જોઈએ આપણે. કશા બાદ બીજા એક પ્રવર્ધમય જે રચના જે છે મોસ્ટ ટાઈમ પે, જેને આપણે બોલીએ છીએ પીલી. કશા વિશે આપણે પહેલું શું શીખ્યા? કશા વિશે આપણે જ્યારે જોયું ત્યારે કશા વિશે આપણે એમ બોલ્યા કે ભાઈ હલનચલન કરે છે અને પ્રચલન કરે છે. તો જ્યારે કશા અને પીલી અથવા તો બીજું નામ આપે ફ્રિમ્બી, તો આપણે એ બેને બરાબર જ્યારે તફાવત સ્વરૂપે રજૂ કરીએ ને, તો પહેલાં જો ને તફાવત તો આપણે પહેલાં ફક્ત કશામાં લખીએ ને તો શું બોલીએ? હલનચલન પ્રચલન માટે જવાબદાર. બીજો મુદ્દો શું લખીએ? ફ્લેજેલિન નામના પ્રોટીનનું બનેલું. ત્રીજો મુદ્દો શું લખીએ આપણે? કશા 2-3 હોય. પછી શું લખીએ? લાંબા પાતળા નાજુક ચાબુક જેવી રચના ધરાવે છે. આવું લખાય કશામાં. એની સામે પીલીમાં શું લખીએ આપણે? તો પહેલો જ મુદ્દો, પીલી એ હલનચલન ન કરે. સમજાયું? કશા એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ પ્રેરે, પણ પીલી જે છે એ હલનચલન કરી શકતી હોતી નથી. એટલે બેક્ટેરિયા પીલી ધરાવે એટલે હલનચલન કરે? ના, એવું હોતું નથી. બરાબર. પીલી કોની બનેલી છે? તો પાયલિન નામના પ્રોટીનની. પીલી જે છે એ કોની બનેલી હોય? પાયલિન નામના પ્રોટીનની. પછી બીજો મુદ્દા જોઈએ કે કશા લાંબી છે, તો પીલી કેવી છે? કશા કરતા નાના હોય. અને કેવા છે? તો બેક્ટેરિયાની જે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલ પર નાના તંતુમય વાળ જેવું જે આવરણ ધરાવે, એ વાળ જેવા રચનાને શું કહેવામાં આવે છે? પીલી. બાજુમાં આકૃતિમાં બતાવેલું છે બરાબર કે જે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાની કોષ દિવાલમાંથી જે પ્રવર્ધો નીકળે છે, આ પ્રવર્ધો નાના પાતળા કેશ એટલે કે વાળ જેવા હોય એને શું કહેવાય? પીલી કહેવામાં આવે. તો અહીંયા બે મુદ્દા તો સ્પષ્ટ થઈ ગયા. પીલી હલનચલન ન કરે, કશા હલનચલન પ્રચલન કરે. કશા જે છે ફ્લેજેલિનની બનેલી હોય, પીલી કોનું બનેલી હોય? પાયલિન નામના પ્રોટીનની. કશા જે છે એ કદમાં કેવી હોય? લાંબી હોય, એટલે કે પાતળી તંતુ જેવી. જ્યારે પીલી જે છે એ કેવા હોય? નાના વાળ જેવા પ્રવર્તો. કશાની સંખ્યા લિમિટેડ છે, જ્યારે પીલી જે છે બરાબર એની એટલે કે એ જે વધારે સંખ્યામાં જોવા મળે છે. સમજાઈ ગયું અહીંયા સુધી? ચાલો હવે આપણે પીલીની ઊંડાણમાં જઈએ, એટલે કે પીલી વિશે ચર્ચા કરીએ. હવે પીલી પણ પાછી 2 ટાઈપ્સ ધરાવે છે. કેવી રીતે? તો ભાઈ જે આ કોષ દિવાલ જે છે એની બહાર પરથી આ વાળ જેવા પ્રવર્ધો જે નીકળે જે છે, આ વાળ જેવા પ્રવર્ધો પાછા 2 ટાઈપ દર્શાવે છે. એક લાંબા છે અને એક ટૂંકા છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક લાંબા છે અને ટૂંકા છે, બરાબર છે? એટલે કે જે લાંબા નીકળતા હોય, લાંબી રચના દર્શાવે, તેને એફ પીલી કહેવામાં આવે, અથવા તો એને કહેવામાં આવે લિંગી પીલી કહેવામાં આવે, અથવા તો આપણે એને કહીએ દાતા બેક્ટેરિયા કહેવામાં આવે, અથવા તો આપણે એમ કહીએ કે એને નર કહેવામાં આવે છે, અથવા તો નર બેક્ટેરિયા કહેવામાં આવે છે. કોને કહીએ આપણે જે લાંબી પીલી દર્શાવતા હોય તેને? કેમ એને નર કહેવામાં આવે છે હું એની ઉપર જાણશું. ત્યારબાદ ટૂંકી. ટૂંકી સંરચના દર્શાવતા હોય એટલે કે આકારમાં કેવા હોય? ટૂંકા હોય, બરાબર છે? કદ કેવું હોય એનું? ટૂંકું હોય. તો એ માદા તરીકે વર્તે છે. કયા તરીકે વર્તે છે? માદા તરીકે વર્તે છે અને જોડાણમાં મદદરૂપ થાય છે. બરાબર. જ્યારે 2 બેક્ટેરિયાના કોષને એકબીજા સાથે જોડાવાનું હોય
તો જોડાવ એટલે કે પ્રજનનની પ્રક્રિયા. પ્રજનનની પ્રક્રિયાનો એક પ્રકાર છે સંયુગ્મન પ્રકાર. બરાબર, કયો પ્રકાર છે? સંયુગ્મન પ્રકાર. આ સંયુગ્મન પ્રકાર એટલે શું? કોને કહીએ આપણે? બની શકે કે આ બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયાના બે કોષો જે છે, બરાબર, આ બેક્ટેરિયાના બે કોષો એકબીજા સાથે સંપર્કમાં આવે. તો આ બેક્ટેરિયાના કોષમાં એક કોષ જનીનદ્રવ્ય ધરાવતો હોય, બીજો ન ધરાવતો હોય. તો એવા કિસ્સામાં, બરાબર છે, એવા કિસ્સામાં આ પીલીઓ જે છે એ જોડાણ સાંધે. આ લાંબી પીલી જે છે, બરાબર છે, એ જોડાણથી એટલે કે શું કરે છે? જોજો, આ હું કહું, આ આકૃતિમાં દર્શાવેલું છે કે લાંબી પીલીઓ એકબીજા સાથે જોડાણ ધરાવે અને એટલે કે એકબીજા સાથે સંપર્કમાં આવશે. જ્યારે ટૂંકી પીલીઓ જે છે, આ ટૂંકી પીલીઓ એકબીજા સાથે જોડાશે અથવા તો કહું તો સેતુ બનાવશે, માર્ગ બનાવશે. શાના માટે માર્ગ બનાવે? મને કહો જોઈએ કે ભાઈ બે કોષો એકબીજા સાથે જોડાણ કરે, બરાબર છે, જોડાણ કરે એટલે એક કોષમાંનો અથવા તો એક બેક્ટેરિયામાં રહેલો જે કોઈક રિબોસોમ્સ છે અથવા તો આપણે એમ કહીએ જનીન છે, એ જનીન જે છે એ બીજા કોષોમાં દાખલ થાય. જે પોતાનામાં રહેલું જનીન હોય એ બીજાને આપે, જે આપે છે એને દાતા કહેવાય. શું કહેવામાં આવે? એને દાતા કહેવામાં આવે. તો પીલી જે છે, બરાબર, એફ પીલી જે લાંબા હોય એ લિંગી પીલી તરીકે ઓળખાય. એ આપે છે બીજાને, એટલે એ દાતા બેક્ટેરિયા ન થયા. કઈ પ્રક્રિયા? સંયુગ્મન. જો આકૃતિમાં સંયુગ્મન નલિકા પણ બને છે. આ જોડાણ કોણ કરતું હશે? નાની પીલીઓ કરે છે, બરાબર. એ નાની પીલીઓ એકબીજા જોડાણ થાય અને આ પીલીઓના જોડાણ વાટે જે જનીન દ્રવ્ય જે છે એ બીજા કોષમાં આવે અને જે મેળવે એને માદા કહેવાય. શું કહેવામાં આવે? માદા કહેવામાં આવે અથવા તો એને ધારક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ધારક. જે ડોનેટ કરે છે એ દાતા અને જે મેળવે છે એને શું કહેવામાં આવે છે? એને ધારક કહેવામાં આવે છે. ઓકે, તો સંયુગ્મન નલિકા વચ્ચે જે જોડાણ થયેલું હોય સંયુગ્મન નલિકા. આ સંયુગ્મન નલિકા તો જે આપે છે એ છે દાતા, એટલે આપણે કહીએ છીએ આપણે એને નર તરીકે વર્તે અથવા બોલીએ દાતા બેક્ટેરિયા નર. એમ તો બેક્ટેરિયામાં નર માદા જેવું કંઈ હોતું નથી, પણ આ જે પ્રજનનનો એક પ્રકાર છે સંયુગ્મન પ્રકારે પ્રજનન, તો તેમાં આ પ્રકારે થતું હોય છે. એમાં કોઈ પ્રજનન અંગો પણ નથી હોતા, બરાબર, ફક્ત જનીન દ્રવ્યની આપ લે. તો જે લાંબી પીલી જે છે એ દાતા બેક્ટેરિયા નર તરીકે વર્તે, સંયુગ્મન પ્રક્રિયામાં મદદરૂપ કરે. જે ટૂંકી પીલી જે છે એ બંનેનું જોડાણ કરવામાં મદદરૂપ થાય છે, એટલા માટે એનું બીજું નામ છે ઝાલર કહેવાય છે. બરાબર, શું કહેવામાં આવે છે? ઝાલર કહેવામાં આવે છે મોસ્ટ આઈએમપી. ઓકે, એના દ્વારા બંનેના જનીન દ્રવ્યને શું થઈ જાય છે? આપલે થાય. તેમની વચ્ચે જે સેતુ રચાય, જે નલિકા રચાય પીલીઓ દ્વારા, તેને સંયુગ્મન નલિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંયુગ્મન નલિકા. અને બીજી વાત કે ભાઈ આવું ક્યારે થાય? આ સામા જોવા મળે તો રોગજન્ય બેક્ટેરિયામાં થાય. સામા થાય? રોગજન્ય બેક્ટેરિયા, એવા બેક્ટેરિયા કે જે રોગ પ્રેરતું હોય, હવે સામાન્ય હોય, બરાબર છે, અને એક રોગકારક બેક્ટેરિયા, બંને એકબીજાના સંપર્કમાં આવે તો રોગકારક બેક્ટેરિયાનું જનીન જે છે એ સામાન્ય બેક્ટેરિયામાં જાય અને આમ કરીને પછી સતત પોતાનામાં વધારો કરે અને રોગજન્ય જે છે બેક્ટેરિયાનો ફેલાવો કરે. તો આ પ્રકાર સામાં જોવા મળે છે, અથવા તો એમ કહીએ આપણે કે આ કેવું છે તો ભાઈ સામાં જોવા મળે આ ટાઈપ, તો રોગજન્ય બેક્ટેરિયામાં. સામાં જોવા મળે છે? રોગજન્ય બેક્ટેરિયામાં. ઓકે, તો આજે આપણે શું જોયું? જરા ફરી પાછો ક્લિક ચર્ચા કરી જઈએ. આપણે આજે આપણે આર્કિરિયા બેક્ટેરિયા જોયા, જે વિપરીત પરિસ્થિતિમાં જીવે છે, આદિ બેક્ટેરિયા છે, બહુ વર્ષો જૂના છે, બરાબર છે. અને કયા ત્રણ પરિસ્થિતિમાં આપણે જોયું? તો થર્મો એસિડોફિલસ, મિથેનોજેન્સ અને પેલા હેલોફિલસ જે છે, બરાબર છે, ક્ષારવાળી જગ્યાએ ગરમ પાણીના ઝરામાં અને મિથેન વાયુના ઉત્પાદનમાં આ પ્રકારના બેક્ટેરિયા જે છે જરૂરી છે અથવા તો કહીએ છીએ કે ભાઈ જોવા મળે છે. ત્યારબાદ આપણે કશા અને પીલી વિશે શીખી ગયા. હવે તમને કશા અને પીલીનું જો તફાવત લખવાનું કહે તો તમને એના મુદ્દા ખ્યાલ હોવા જોઈએ. આના ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાય છે, એટલા માટે એટલે પૂછાયો છે આગળ, એટલા માટે મેં તમને આના વિશે પીલી અને કશા વિશે થોડીક માહિતી આપી છે. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ યુ બેક્ટેરિયા જે છે એના વિશે જોઈશું.